નમસ્કાર એસએપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનો હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર નેશનલ હાઈવે પોઈન્ટના લક્ષ્મી ટુ કોમ્પ્યુટર વે બ્રિજના ગોડાઉન નજીક શંકાસ્પદ બાયોડીઝલના જથ્થા સાથે આરોપીઓની અટકાયત. અંકલેશ્વર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં તસ્કરો ત્રાટક્યા. કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ. પોલીસે પગેડું મેળવવાની કવાયત આરંભી. વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી તદુપરાંત વરવધુને તૈયાર થવા માટે એસી રૂમની ખાસ વ્યવસ્થા. વિશાળ પાર્કિંગ એરિયા જેવી બીજી ઘણી સુવિધાઓથી સજ્જ રંગીન પાર્ટી પ્લોટ. તો આજે જ આપના શુભ પ્રસંગોની દરેક ચિંતા કે મૂંઝવણ અમોને સોંપી નિશ્ચિત બનો. સ્થળ રંગીન પાર્ટી પ્લોટ, હોટલ રંગીન પાછળ, એબીસી ચોકડી બ્રિજ નજીક, બોલાવો ભરૂચ. ફોન નંબર 2271103 227104. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વર સ્ટેશન થી 3 રસ્તા સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ માટે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ભારે વરસાદના પગલે રસ્તાઓનું ધોવાણ થયું છે, જેથી આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન થી 3 રસ્તા સુધીના માર્ગોનું રીકાર્પેન્ટિંગ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં વિવિધ જગ્યાઓ પર રસ્તાઓનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અંકલેશ્વર ખાતે રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીના માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગ બનાવવા માટે ₹23 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમજ અન્ય વિસ્તારમાં પણ રસ્તા બનાવવા માટે ₹65 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, શહેર મહામંત્રી મિનેશભાઈ, સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ કમિટીના ચેરમેનો અને નગરપાલિકાના સભ્યો તથા નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના હદ વિસ્તારના આવેલ રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનો મુખ્ય માર્ગ, જેનો આજે ₹23 લાખ ઉપરાંતના ખર્ચે નવા બના રીકાર્પેટિંગ કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડની ગ્રાન્ટ ભારે વરસાદના કારણે જે ડેમેજ થયેલા એમાંથી રાજ્ય સરકારે પૂર્વ તૈયારીના ભાગરૂપે આ ગ્રાન્ટ ફાળવી અને આ રોડ આજે બનવા જઈ રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું છે. આવી રીતના જ અન્ય વિસ્તારોમાં પણ જેટલા રોડ છે એ લગભગ 65 લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસોમાં આ રોડોનું ખાતમુહૂર્ત અને રોડ બનવાના આવશે. આમ આદમી પાર્ટી દ્વારા પણ પોલીસના સમર્થનમાં આવેદન પત્ર અપાયું હતું. ગુજરાત પોલીસ જિંદાબાદ! ગુજરાત પોલીસ જિંદાબાદ! ગુજરાત પોલીસ જિંદાબાદ! આજની જનતાની સુરક્ષા કરી રહેલા ગુજરાત પોલીસ, એસઆરપી, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોના પગાર તેમજ ગ્રેડ પે સહિતના અધિકારો માટે આમ આદમી પાર્ટી દ્વારા દરેક મહાનગર, દરેક શહેર, દરેક જિલ્લા અને દરેક તાલુકામાં આવેદન પત્ર આપીને પોલીસની માંગણીઓને જાહેર સમર્થન આપ્યું હતું. ગુજરાતની બાહોશ પોલીસ પોતાનું ઘર, પરિવાર, સમાજ, તહેવાર બધું જ છોડીને દિવસ રાત ખડે પગે રહે છે, જેને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકરો પોલીસ વિભાગના પડખે આવી વિવિધ શહેરો અને તાલુકાઓમાં પોલીસ વિભાગના ઉપલા અધિકારીઓને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા પણ ભરૂચ જિલ્લામાં પોલીસ વડાના કચેરીએ તથા પોલીસ
જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી હરેશ જોગરાણા, જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ, સંગઠન મંત્રી અનિલ પારેખ, જિલ્લા મહિલા પ્રમુખ ઉર્મિલાબેન ભગત, અંકલેશ્વર શહેર પ્રમુખ ભદ્રેશ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ મુન્નાભાઈ, લીગલ સેલ પ્રમુખ ઉર્મિબેન તથા મંત્રી રોહિતભાઈ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. મહિલા પોલીસ કર્મીને જ્યારે પોતાના જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જ્યારે બદલી થતી હોય ત્યારે સૌથી મોટો વિકટ પ્રશ્ન તો જ્યાં જિલ્લામાં પહોંચે તો તેના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી હોતી. એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે કે પોલીસ કર્મીઓને જે પણ સુવિધાઓ નથી મળતી તે ત્વરિત મળે, તેમનો ગ્રેડ પે વધારવામાં આવે. બીજું કે પોલીસને જે માનસિક ભારણ જેવું કે જે ટાર્ગેટ આપવામાં આવે છે માસ્કના નામે દંડ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવા માટે એ જે દંડ જે માનસિક એ લોકોને સ્ટ્રેસ રહે છે એ પણ દૂર કરવામાં આવે અને એક સારું યુનિયન બને અને એ લોકોને ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી બિલકુલ તત્પર રહેશે અને હર હંમેશ પોલીસ કર્મીઓ સાથે રહેશે. જગડે તાલુકાના ઉમાલા એસઆર પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાતા પોલીસ કર્મીને ગંભીર ઈજા થઈ હતી. જગડે તાલુકાના ઉમાલા પાસે આવેલા એસઆર પેટ્રોલ પંપ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક ચાલક સામસામે ભટકાઈ જતા અકસ્માતમાં રાજપીપળા ખાતે રહેતા પોલીસ કર્મી જેઓ ભરૂચના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હિતેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા રાજપીપળાથી ભરૂચ જતા હતા. રસ્તામાં જ ઉમરલા પાસે આવેલા એસઆર પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસ કર્મીને તાત્કાલિક સારવારથી ઉમરલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવારથી 108 મારફતે રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા જ ઉમરલા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ સહિતના પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ હાલ ભડકે બળી રહ્યા છે. તેવા સંજોગોમાં પેટ્રોલ ડીઝલનો વિકલ્પ સીએનજી ગેસ પૂરો પાડી રહ્યો છે. તેવા સંજોગોમાં સીએનજી ગેસના ભાવોમાં પણ વધારો ચૂકવવામાં આવતા સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે સીએનજી ગેસના ભાવ પરત ખેંચવામાં આવે, સાથે સાથે કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ચાલકોને સરકારી ભથ્થા આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ પણ સહાય નથી આપવામાં આવી. જેવી માંગણીઓની રજૂઆત સાથે રિક્ષા યુનિયનના પ્રતિનિધિ મંડળ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓથી રાહત અપાવવા રજૂઆત કરાઈ હતી. કાલે અમે ગુજરાત રાજ્ય ફેડરેશનના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ અને ઉપપ્રમુખ આબિદ મિર્ઝા ભરૂચ જિલ્લા અમે કાલે મુખ્યમંત્રી જોડે મુલાકાત કરી અને જે સીએનજીના ભાવ વધી ગયા, એક મહિનામાં આસમાન છૂઈ ગયા છે, એના વિશે અમે ચર્ચા કરી. મુખ્યમંત્રી જોડે અમે વાતચીતમાં જણાવ્યું કે આજે ગુજરાતમાં ગેસ પેદા થાય છે અને ગુજરાતમાં ગેસ પેદા થવા પછી આટલું ભાવ ના હોવું જોઈએ, તો અમારી રજૂઆત સાંભળી એમને ને એનો નિરાકરણ લાવશે. અને લોકડાઉન વખતે ગુજરાત સરકારે 215 રૂપિયા રિક્ષા ચાલકોને ભથ્થો આપવાનું કીધું હતું, એ પણ મેં યાદ અપાયું મુખ્યમંત્રીને કે આનો બી નિરાકરણ લાવો કે જે રિક્ષા ચાલકો 8 મહિનાથી આર્થિક પરિસ્થિતિમાં જે રિક્ષાઓના હપ્તા ચડી ગયા છે, અગર તમે કોઈ ગ્રાન્ટ આપો રિક્ષા ચાલકોને તો એમને હપ્તા ભરાય છે એવી અપેક્ષા રાખીને અમે લોકો આવ્યા છે. અમને આશ્વાસન આપ્યું છે કે તમારો જલ્દથી જલ્દ અમે નિરાકરણ લાવીશું. અંકલેશ્વર જીઆઈસીમાં ખાનગી કંપનીઓમાં તસ્કરોએ ત્રાટકી, તસ્કરીને અંજામ આપી રહ્યા હોવાની ઘટનામાં સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે અને અજાણ્યા તસ્કરોનું પગલું મેળવવાની કવાયત પોલીસે આરંભી છે. જીઆઈડીસી સ્થિત મુક્તિ ચોકડી પાસે આવેલા એમી એન્જિનિયરિંગ પ્લોટ નંબર 723 કંપનીમાં આજરોજ રાત્રિ દરમિયાન 3 જેટલા ઈસમોએ SSC લોખંડની સીટિંગ તથા કિંમત રૂપિયા અંદાજિત 60-70 હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. આ ચોરીના કનાડા 3 ઈસમો કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. નોંધવું ઘટે છે કે 60 હજાર ચોરી કરનાર ઈસમોની હિંમતને પણ દાદ આપવી પડે, કેમ કે આ ચોરી 6 વાગ્યામાં કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસ મથકે નીતિનભાઈ નવીનભાઈ પંચાલનાઓએ કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ત્યારે દિવાળી ટાણે જ ચોરીની ઘટનાઓ સામે આવતા હવે પોલીસને પણ તસ્કરોને પકડવા માટે ફાફા પડી રહ્યા છે. ત્યારે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા તસ્કરોને પોલીસ કેટલા સમયમાં ઝડપી પાડે છે તે જોવું રહ્યું. We'll be right back.
અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પરના લક્ષ્મી ટુ કોમ્પ્યુટર વે બ્રિજ નજીક ગોડાઉન માંથી શંકાસ્પદ બાયો ડીઝલ નો જથ્થો મળી આવ્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 48 ઉપર આવેલા લક્ષ્મી ટુ કોમ્પ્યુટર વે બ્રિજના ગોડાઉનમાંથી અગાઉ કબજે કરેલા શંકાસ્પદ બાયોડીઝલનું વેચાણ કરતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો અને તેમાં સમગ્ર મુદ્દામાલ સાથે ગુનો દાખલ કર્યો હતો અને 11,000 લીટર શંકાસ્પદ પ્રવાહી કિંમત રૂપિયા 7,15,000નો મુદ્દામાલ મામલતદારશ્રીએ જપ્ત કરાવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં શંકાસ્પદ પ્રવાહીનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે રેડ કરતા સ્થળ ઉપર ટ્રક નંબર GJ17W0518માં શંકાસ્પદ બાયોડીઝલ ભરતા મળી આવતા ગોડાઉનમાં તપાસ કરતા નાની મોટી ટેન્કમાંથી કુલ 5,000 લીટર તથા કિંમત રૂપિયા 2,50,000નું રંગવિહીન આછા પીળા જેવું શંકાસ્પદ પ્રવાહી મળી આવ્યું હતું, જેમાં પ્રવાહી 11,000 લીટરમાંથી 6,000 લીટર જેટલું પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણમાં આ કામના આરોપી ગોપાલસિંહ રાજપુરોહિતના કહેવાથી અન્ય આરોપીઓને ગુનાહિત કાવતરું રચી રસ્તે આવતા જતા વાહનોમાં બાયોડીઝલ ભરવાનું ચલાવતા હતા અને જણાવીને પણ તેઓ વેપાર કરી રહ્યા હતા। સમગ્ર પર્દાફાશમાં એક આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી હતી। ઝડપાયેલા આરોપીના નામો પર નજર કરે તો ગોપાલસિંહ પ્રહલાદસિંહ રાજપુરોહિત હાલ રહેવાસી માળવાડીના ગોડાઉનમાં નેશનલ હાઈવે 48 બાકરોલ બ્રિજ પાસે અંકલેશ્વર તથા વિમલકુમાર પ્રજ્ઞારામ રહેવાસી લુદરડા મહિલાવાંસ તથા બાડરેમ રાજસ્થાન 3 નરપતસિંહ મિશ્રીમલ રાજપુરોહિત રહેવાસી લક્ષ્મી ટુ કોમ્પ્યુટર રાઇઝવે બ્રિજ બાકરોલ અંકલેશ્વર 4 આસિફ મુસ્તફા શેખ રહે વેજલપુર પંચમહાલ નાઓની ધરપકડ કરવામાં આવી હતી। દ્વારા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।